હેલો, ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, આજે આપણે SYBA સેમ 3 ફાઉન્ડેશન કોર્સ ઇન ઇંગ્લિશ અંતર્ગત વિલિયમ વર્ડ્સવર્થની એક અતિ સુંદર કવિતા ધ ડેફોડિલ્સ, જે તેમના પુસ્તક આઈ વન્ડર લોનલી એઝ અ ક્લાઉડ માંથી લેવામાં આવી છે, એના વિશે અભ્યાસ કરવાનો છે. આમ તો આપણે નાના હોઈએ ત્યારથી આપણને પુષ્પો સાથે એક ચોક્કસ પ્રકારનો લગાવ હોય છે. નાના બાળકોને ફૂલો ખૂબ જ મિત્રો ગમતા હોય છે. જોકે ફૂલો તો પૃથ્વી પર કોણ એવું હશે કે જેને નહીં ગમતા હોય. આપણી આસપાસ જે ફૂલો થતા હોય, જેમ કે ગુલાબ, મોગરો, કમળ, ત્યારબાદ કરેણ, ચંપો, ચમેલી, પારિજાત, દરેક ફૂલ કોઈ ને કોઈ કારણથી આપણને ગમતું હોય છે. કોઈ ફૂલ એના દેખાવને લીધે આપણને ગમતું હોય છે, એની સ્મૂથનેસને કારણે આપણો ગમતું હોય છે, એના કલરને કારણે આપણને ગમતું હોય છે. જ્યારે કોઈ ફૂલ આપણને તેનામાં રહેલી સ્મેલને લીધે ગમતું હોય છે, સૌ સૌની ચોઈસ હોય છે. ડેફોડિલ્સ આમ તો ભારતીય વિસ્તારોમાં થનારા ફૂલો નથી, તે યુકેમાં અને તેમાં જોવા મળે છે. આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિને હકારાત્મક સંદેશ આપવા જઈએ ત્યારે મિત્રો ફૂલો સાથે લઈને જતા હોય છે. દાખલા તરીકે કોઈ આપણે દર્દીને મળવા જઈએ અને આપણે એ દર્દીનું સારું ઈચ્છીએ તો એને ફૂલ આપીએ છીએ. કોઈ વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છાઓ સાથે, કોઈ વ્યક્તિને એનિવર્સરીની શુભેચ્છાઓ સાથે આપણે ફૂલો આપતા હોઈએ છીએ. તો કોઈ છોકરો એને કોઈ છોકરી ગમી જાય કે કોઈ છોકરીને કોઈ છોકરો ગમી જાય તો પ્રપોઝ કરવા માટે ફૂલનો ઉપયોગ થાય છે. કોલેજમાં આમ તો રોઝ ડે ખૂબ ઉજવાતો હોય છે. એમ ડેફોડિલ્સ વિલિયમ્સ વર્ડ્સવર્થની સુંદર તમ કવિતાઓમાંની એક કવિતા ગણાય છે, જે તેમણે પોતાના વિચારોમાં ઉગતા ડેફોડિલ્સના ફૂલો વિશેની આપણને વાત કરી છે. સુંદર મજાના, આમ તો મિત્રો સુંદર મજાના ઉદાહરણો દ્વારા, આમ તો મિત્રો આપણે ભટકતા રહેવું જોઈએ, કારણ કે આપણે ભટકતા રહીએ, રખડતા રહીએ તો કુદરત સાથે એક ચોક્કસ પ્રકારની આત્મીયતા આપણને બંધાઈ જતી હોય છે. આપણને સૂર્યોદય, સૂર્યાસ્ત, સંધ્યા ખીલવી, નદીઓ, પહાડો, પર્વતો, એ બધા જ સાથે એક ચોક્કસ પ્રકારની આત્મીયતા સાથે આપણે જીવી શકતા હોય છે. આ જે પોએટ્રી છે, આ જે પોઈમ છે, એ વર્ડ્સવર્થમાં કુદરત પ્રત્યે, ફૂલો પ્રત્યે રહેલી ઊંડી સંવેદનાઓ આપણને બતાવે છે. આમ પણ તમે જો કવિ હૃદયી માણસ હોય, એ હંમેશા ઇમોશનલ હોય છે. જે વ્યક્તિ ઇમોશનલ હોય એ બહુ ઇઝીલી પોતાની સંવેદનાઓને શબ્દોમાં ઢાળી શકે છે. વિલિયમ વર્ડ્સવર્થ પણ એવા જ એક સુંદર મજાના કવિ હતા, જેનો વિશે અહીં આપણે અભ્યાસ કરવાનો છે. આપણે એમનો પરિચય પણ જોશું, આ સુંદર મજાની કવિતા પણ જુદા જુદા ચિત્રાત્મક દ્વારા જોઈશું. બરાબર, જ્યારે આપણે કોઈ પણ ફૂલો તરફ આકર્ષાઈએ છીએ તો હંમેશા એક માળી તરીકે ફૂલોનું જતન કરવાનું રાખીએ. આ ચિત્રમાં જેવા ફૂલ આપ્યા છે એવા ડેફોડિલ્સના ફૂલ હોય છે. એની સુંદરતા, એની કોમળતા ઉડીને આંખે વળગે એવી હોય છે, પ્યોર આખા વ્હાઇટ બી હોય છે. બરાબર, પણ અહીંયા એક જે સુંદર ચિત્ર મને લાગ્યું એ મેં તમારી માટે મૂકેલું છે. ફૂલો હંમેશા આપણે ઈશ્વરના ચરણે ધરીએ છીએ અને એવું માનીએ છીએ કે ઈશ્વર જ્યારે કોઈ પર પ્રસન્ન થાય તો એ ફૂલ, તમે જો ઘણા મૂવીમાં જોયું હશે, પ્રાર્થના કરતાં કરતાં ફૂલ પડે એટલે આપણે માની લઈએ કે આપણી પ્રાર્થના છે ઈશ્વર દ્વારા સ્વીકારાઈ ગઈ, ઈશ્વરે એને માન્ય રાખી લીધી. વી બિલીવ સો એન્ડ સો દેટ વી ઓલ ઇનફેક્ટ બિલીવ, આપણે માનીએ છીએ.
કારણ કે પુષ્પ આ ધરતી પરનું શોભા છે, એને ઘરેણું છે. અને એક સુંદર વાક્ય છે કે સૌંદર્ય હંમેશા જોનારની આંખોમાં હોય છે. એટલે જેના આંખોમાં પુષ્પ જેવી કોમળતા હોય એ જ પુષ્પની સંવેદનાઓને સમજી શકે છે. આપણે ગુલાબના અર્થમાં શું કહીએ છીએ કે ફૂલો હંમેશા કાંટા વચ્ચે જ ઉગે છે, એ માણસ પણ હંમેશા મુસીબતો વચ્ચે જ ઉછરીને આગળ વધતો હોય છે, જિંદગીમાં સફળ થતો હોય છે. હું તમને એટલા માટે આ બધી વાતો કહી રહી છું કે તમે વિલિયમ્સ વર્ડ્સવર્થની ફૂલો પ્રત્યેની જે ઇમોશનલ બાબતો છે એને સમજી શકો. નહીં તો તમને એમ થાય કે ફૂલ જેવા ફૂલ હોય, હવે એના પર કવિતા લખવાની ક્યાં જરૂર હોય. પણ જ્યારે તમે કુદરત સાથે ચોક્કસ પ્રકારની આત્મીયતામાં રાચો છો, માનો છો, એની સાથે જીવો છો, તો તમને એ તમે પ્રકૃતિના તમામ તત્વો સાથે સંવાદ કરતા હોય મિત્રો એવું લાગ્યા વગર રહેતું નથી. જેને વૃક્ષ પ્રત્યે લાગણી હોય એ વૃક્ષો સાથે વાતો કરતા હોય છે, જેને પુષ્પો પ્રત્યે લાગણી હોય એ પુષ્પ સાથે વાતો કરતા હોય છે. બધા જ મિત્રો ક્યાંક ને ક્યાંક આપણે પુષ્પની કોમળતાથી અભિભૂત થતા હોય છે. આપણે ત્યાં ગુલાબ એવું જ એક પ્રખ્યાત ફૂલ ગણાય છે, જેનો આપણે જુદા જુદા પ્રસંગોએ ઉપયોગ કરતા હોય છે. ફૂલ એ કોઈ વ્યક્તિના લગ્ન સંબંધના જોડાવાનો સાક્ષી હોય છે. જે લગ્નમાં આપણે એકબીજાને હાર પહેરાવીએ છીએ, પતિ પત્ની એકબીજાને હાર પહેરાવે, સાથે સાથે ફૂલો દ્વારા આપણે કોઈનું સન્માન પણ કરીએ છીએ, એને ફૂલ હાર પહેરાવીને. તો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે એની સમાધિ ઉપર પણ ફૂલો અને એના કફન ઉપર પણ ફૂલો મુકાય છે. આ ફૂલો સાથેનો આપણો કોઈક અનોખો અભિભૂત કરી દે એવો સંબંધ રહેલો છે. અને એટલે જ વિલિયમ વર્ડ્સ કે જે રોમેન્ટિક પોઈટ ગણાય છે, એમને પોતાનો જે રોમેન્ટિઝમ છે એ ફૂલોના પ્રતીક દ્વારા રજૂ કરેલો છે. ફૂલો દ્વારા આપણને સમજાયું છે કે આપણે જો આપણી મહેક દૂર દૂર સુધી પ્રસરાવવા ઈચ્છતા હોય તો આપણે કાંટા વચ્ચે પણ ઉગતા શીખવું જોઈએ. જ્યાં ત્યાં ઉગી નીકળવું અથવા તો થોડોક સૂર્યપ્રકાશ પાણી મળે ત્યાં ઉગી નીકળવું એ ફૂલોનો સ્વભાવ હોય છે, અને એ સ્વભાવ આપણે પણ કેળવીએ. જોઈએ વિલિયમ્સ વર્ડ્સવર્થનો પરિચય. તેમનો જન્મ 7 એપ્રિલ 1770માં યુકેમાં થયો હતો. હી વોઝ એન ઇંગ્લિશ રોમેન્ટિક પોઈટ હુ વિથ સેમ્યુઅલ ટેલર હેલ્પ ટુ લોન્ચ ધ રોમેન્ટિક એજ ઇન ઇંગ્લિશ લિટરેચર. ઇંગ્લિશ લિટરેચરમાં રોમેન્ટિઝમનું તત્વ ઉમેરનાર જો કોઈ હોય તો એ આ યુકેના મહાકવિ હતા, જેમણે ખૂબ સુંદર મજાના જુદા જુદા પુસ્તકો લખેલા છે, જુદી જુદી પોઈમ્સ લખેલી છે, જે પોઈમ્સ આપણને કુદરત તરફ લઈ જાય છે, માણસમાં રહેલા સદગુણો તરફ લઈ જાય છે. એક વ્યક્તિએ પોતાના જીવન દરમિયાન કઈ બાબત તરફ પ્રયાણ કરવું જોઈએ એ બાબત તરફ લઈ જાય છે. તેમનું મૃત્યુ 23 એપ્રિલ 1850માં થયું હતું. જો તેમનું એક કોટેશન છે, ધ બેસ્ટ પોર્શન ઓફ અ ગુડ મેન્સ લાઈફ આર હિઝ લિટલ નેમલેસ અનરિમેમ્બર્ડ એક્ટ્સ ઓફ કાઇન્ડનેસ એન્ડ લવ. આ પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વ્યક્તિ માટે સુંદર કામ કરીએ છીએ તો એ કોઈ ને કોઈ સ્વરૂપે આપણી પાસે આવે છે. જે મહાભારતમાં કૃષ્ણ ભગવાન યુદ્ધનું કારણ બતાવતા બલરામને સમજાવે છે કે પૃથ્વી ઉપરથી કરુણા ખતમ થઈ ગઈ છે, એટલા માટે આપણે યુદ્ધ તરફ જઈ રહ્યા છીએ. તો અહીંયા વર્ડ્સવર્થે પોતાની ફિલોસોફી આ સુંદર મજાના કોટ દ્વારા આપણને સમજાયું છે કે ધ બેસ્ટ પોર્શન ઓફ અ ગુડ મેન્સ લાઈફ આર હિઝ લિટલ નેમલેસ. કોઈના જોવાથી નહીં, જેમ કે અત્યારે આપણે કોઈ કામ કરીએ છીએ તો ફોટા પડાવીને ફેસબુક ને અહીંયા ને અહીંયા મૂકીએ છીએ પ્રસિદ્ધિ માટે, એમ નહીં. નેમલેસ અનરિમેમ્બર્ડ એક્ટ્સ ઓફ કાઇન્ડનેસ એન્ડ લવ. અને કરુણા અને પ્રેમ એવી જ લાગણીઓ, એવી જ અનુભૂતિઓ, એવી જ સંવેદનાઓ મિત્રો છે જે વિલિયમ્સ વર્ડ્સવર્થે આપણા માટે રજૂ
કરેલી છે એક આ સુંદર મજાના વાક્ય દ્વારા. છે ને, આવા તો ઘણા બધા કોટ્સ એમને લખેલા છે કે જે આપણને બહુ સારી બાબતો તરફ, સારા વિચારો તરફ લઈ જાય છે. અહીંયા પણ એને જો આપણને સમજાવવાની કોશિશ કરી છે કે કોઈ પણ વ્યક્તિમાં કાઇન્ડનેસ અને લવ આ બે લાગણીઓ હોય તો કોઈ યાદ રાખે કે ન રાખે, ઈશ્વર જરૂર યાદ રાખે છે. તેમને લખેલા કેટલાક પુસ્તકો જોઈએ, આઈ વન્ડર્ડ લોનલી એઝ એ ક્લાઉડ, ધ પ્રિલ્યુડ એન્ડ મોર, ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ, પ્રિફેસ ટુ ધ લિરિકલ બેલાડ્સ, લિયો ગ્રે, વી આર સેવન. તેમના પુસ્તકમાં, તેમની કવિતાઓમાં આપણને રોમેન્ટિઝમ જોવા મળશે, કોમળતા, રુજુતા જોવા મળશે, જે એને ખૂબ જ વેધક રીતે, એટલે કે સરળ શબ્દોમાં આપણી સમક્ષ રજૂ કરી છે. કોઈ ફૂલોને જોઈ અને આપણી અંદર સંવેદનાઓ જાગે અને એ સંવેદનાઓને શબ્દો સ્વરૂપે રજૂ કરવાનું કામ એક સારા એવા કવિ જ હંમેશા કરી શકે છે, જે અહીં આપણે જોઈ રહ્યા છે. એમના પુસ્તકો જો ઘણું છે, વી આર સેવન, લુસી ગ્રે વગેરે પુસ્તકો પણ એને લખેલા છે. ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ ટુ છે, તમે સ્ક્રીન ઉપર બધા જ પુસ્તકોના મુખ પૃષ્ઠ જોઈ શકો છો, સાથે સાથે કયા સાલમાં પ્રકાશિત થયું એ પણ જોઈ શકીએ છીએ. એમના કોટ્સ ખરેખર વિશ્વભરમાં પ્રખ્યાત છે. અંગ્રેજી લિટરેચરને જો કોઈ નવા રોમેન્ટિસિઝમ તરફ લઈ ગયું હોય તો એ માત્ર એક જ વ્યક્તિ છે જેણે પોતાના અનેક પુસ્તકો દ્વારા અંગ્રેજી સાહિત્યને સદ્ધર કરી દીધું છે. જો આ બીજા કેટલાક આના પુસ્તકો છે, આપણી જે પોઈમ છે ધ ડેફોડિલ્સ, એ આઈ વોન્ડર્ડ લોનલી એઝ એ ક્લાઉડમાંથી લેવામાં આવી છે. પ્રિલ્યુડ એટલે વાદળ ક્ષિતિજ, જેને આપણે ના અર્થમાં કહીએ છીએ, એ પણ એમની એક સુંદર મજાના પુસ્તકનું નામ છે. એમના લખાણોમાં, એમના પુસ્તકોમાં આપણને ભારોભાર કુદરત પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે. હકીકતમાં તો ઇંગ્લિશ લિટરેચરને એક નવા યુગ તરફ લઈ જનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ સેમ્યુઅલ ટેલર અને આપણા કવિ વિલિયમ વર્ડ્સવર્થ હતા. તમે નેટ ઉપર સર્ચ કરશો તોય તમને આ બધા જ ફોટા મળી રહેશે. આ તો તમને ધ્યાનમાં રહે, આમ તો તમે જોશો તો મેં પણ નેટમાંથી જ, આપણા ગૂગલ ગુરુ પાસેથી જ આ લીધેલું છે. આમાંથી એકાદું પુસ્તક પણ ક્યાંકથી તમને લાઇબ્રેરીમાં મળી જાય તો વાંચવા લાયક ખરું. ઘણા બધા નવા શબ્દો, નવી વોકેબ્યુલરી, માઇન્ડવેલ મિત્રો તમને મળી રહેશે. તેમનું એક પ્રખ્યાત કોટ પણ છે જે આગળની સ્લાઇડમાં આપણે શીખવાનું છે, ફિલ યોર પેપર વિથ ધ બ્રેથિંગ્સ ઓફ યોર હાર્ટ. ફિલ યોર પેપર, જ્યારે કશું પણ લખો ને ત્યારે હંમેશા બાય હાર્ટ લખવાની કોશિશ કરજો, કારણ કે હૃદયના ઊંડાણમાંથી જે શબ્દો ઉદ્ભવે છે એ હંમેશા આપણને કોઈ અલગ દુનિયામાં લઈ જતા હોય છે, કોઈ સુંદર દુનિયામાં લઈ જતા હોય છે. આમ પણ કલ્પનાઓનું વિશ્વ હંમેશા વાસ્તવિકતા કરતાં મિત્રો ખૂબ જ સુંદર આપણને લાગે છે, પણ એવું જીવવા માટે આપણે પણ વિલિયમ વર્ડ્સવર્થની જેમ કલ્પનામય બનવું પડે. આપણને પણ કોઈ જગ્યાએ રખડતા રખડતા એકાદો ફૂલ છોડ સામે આવી જાય તેના પર કવિતાઓ લખતા આવડવું જોઈએ, તો જ આપણે આવા સંવેદનશીલ કવિ બની શકીએ. વિલિયમ વર્ડ્સવર્થે જે રોમેન્ટિક એજ લાવી એને કારણે ઇંગ્લિશ લિટરેચરનું આખું જે વે હતો મિત્રો, એ વે જ આખો ચેન્જ થઈ ગયો. એમણે પોતે ખૂબ મહેનતથી લખેલું છે, સાથે સાથે એને લખેલું છે આજ કે સ્ટ્રોંગેસ્ટ માઇન્ડ્સ આર ઓફન ધોઝ હુમ ધ નોઇઝી વર્લ્ડ હિયર્સ લીસ્ટ ધ બે સ્ટ્રોંગેસ્ટ માઇન્ડ્સ આર ઓફન ધોઝ હુમ ધ નોઇઝી વર્લ્ડ હિયર્સ લીસ્ટ. જોઈએ આપણે એમની કવિતા સુંદર મજાની, જે આપણી સમક્ષ રજૂ થઈ છે, ડેફોડિલ્સ. એનું શુદ્ધ ગુજરાતી હું તમને નહીં કરું, કારણ કે એક ફૂલનું નામ છે, જેમ આપણે ગુલાબને રોઝ કહીએ છીએ એવી જ રીતે. બરાબર, જોઈએ આપણે આ સુંદર મજાની કવિતા.
આઈ વન્ડર્ડ લોનલી એઝ અ ક્લાઉડ, હું વાદળની જેમ એકલો રખડી રહ્યો હતો, ભટકી રહ્યો હતો. આકાશમાં જેમ વાદળો ભટકતા હોય એમ હું પણ ભટકી રહ્યો હતો. દેટ ફ્લોટ્સ ઓન હાઈ ઓવર વેલ્સ એન્ડ હિલ્સ. મને ઈચ્છા પડે ત્યાં કુદરતની સાથે, કુદરતને કુદરતની સાથે લઈને, ક્યાંક હાઈ હિલ્સ ઉપર, ક્યાંક તળેટી ઉપર ઊંડી, ક્યાંક પહાડો ઉપર હું એકલો વાદળની જેમ ભટકી રહ્યો હતો, જેમ કોઈ એકાએક ઉમટી આવેલું વાદળ આકાશમાં ભટકતું હોય એ રીતે. તમે જોજો, વાદળના રીતે તમને કેટલા કેટલા શેપ આકાશમાં જોવા મળશે. નાના હતા ત્યારે કલ્પના હતી કે આ કાળા વાદળાઓ ક્યાંથી આવતા હશે, તો મમ્મી કહેતા કે પાણી ભરવા ગયા છે, પાણી ભરાઈ જાય એટલે કાળા વાદળાઓ આવી જતા હતા. એક નાનપણની કલ્પનાનો પ્રદેશ પણ કંઈક વિશિષ્ટ જ મિત્રો હોય છે. આઈ વન્ડર્ડ લોનલી એઝ અ ક્લાઉડ ધેટ ફ્લોટ્સ ઓન હાઈ ઓવર વેલ્સ એન્ડ હિલ્સ. વેન ઓલ એટ વન્સ આઈ સો અ ક્રાઉડ એ હોસ્ટ ઓફ ગોલ્ડન ડેફોડિલ્સ. ત્યાં તો અચાનક એક જગ્યાએ મને એક સુંદર મજાનો નવો નજારો દેખાયો કે જ્યાં ડેફોડેલના ફૂલો હતા. જેમાં આપણે ક્યાંક જતા હોય ને કંઈક આપણને ખીલે પાણીમાં ખીલેલું કમળ દેખાઈ જાય, એમ એને ડેફોડિલ એકાએક તળેટીઓ અને પહાડો ઉપર ફરતા ફરતા મળી આવ્યું. વેન ઓલ એટ વન્સ આઈ સો અ ક્રાઉડ અ હોસ્ટ ઓફ ગોલ્ડન ડેફોડિલ્સ બિસાઇડ ધ લેક બિનીથ ધ ટ્રીઝ ફ્લટરિંગ એન્ડ ડાન્સિંગ ઇન ધ બ્રીઝ. જ્યાં હજારો સરોવરોની પાસે ઝાડવાઓની હેઠે હલતા ડોલતા નાચતા જાણે પવન એને ખેંચે. કેટલી સુંદર કલ્પના એ કવિએ રજૂ કરી છે કે મારું મન એને ડાન્સિંગ ફ્લટરિંગ કરતા જોઈ અને મને પણ નાચવાનું મન થઈ જતું. એટલે આ સુંદર ફૂલોએ મારું સંપૂર્ણ ધ્યાન એના તરફ ખેંચી લીધું હતું જ્યારે હું એક વખત વાદળની જેમ ભટકતો હતો, એકલો ભટકતો હતો ત્યારે. ઘણી વસ્તુઓ આપણને એકાંતમાં જ મિત્રો સમજાતી હોય છે. કન્ટિન્યુઅસ એઝ ધ સ્ટાર્સ ધેટ શાઇન એન્ડ ટ્વિંકલ ઓન ધ મિલ્કી વે, ધે સ્ટ્રેચ ઇન નેવર એન્ડિંગ ટાઈમ અલોંગ ધ માર્જિન ઓફ એ બેગ 10,000 સો આઈ એટ અ ગ્લાન્સ, ટોસિંગ ધેર હિલ હેડ્સ ઇન સ્પ્રિંગલી ડાન્સ. તારાઓની ચમકથી વધુ તેજ જાણે આખા ગગનને ચમકાવે એમ એક અસીમ ધારામાં લગાતાર સરોવરની આખી બાજુને સજાવે, એક સાથે દેખાય કઈ કેટલાય હજાર નૃત્ય, મગ્ન માથું હલાવે વારંવાર. બધા એની લયમાં, આપણે આગળ જોયું કે એ ઝુંડમાં ડેવલપ થાય છે, તો બધા એની લયમાં પવન સાથે, પવનના ઝોકા સાથે હલી રહ્યા હતા, ડાન્સ કરી રહ્યા હતા, ઝૂમી રહ્યા હતા. જેને જોઈ અને મને પણ ઝૂમી ઉઠવાનું મન મિત્રો થઈ રહ્યું હતું. ટોસિંગ ધેર હેડ્સ ઇન સ્પ્રિંગલી ડાન્સ, ધ વેવ્સ બિસાઇડ ધેમ ડાન્સ બટ ધે આઉટ ડીટ ધ સ્પાર્કલિંગ વેવ્સ ઇન ગ્લી. અ પોઇટ કુડ નોટ બી ગે ઇન સચ અ જોકંડ કંપની. આઈ ગેઝ્ડ એન્ડ ગેઝ્ડ બટ લિટલ થોટ વોટ વેલ્થ ધ શો ટુ મી હેડ બ્રોટ. તમને જો મેં એટલે જ કે જ્યારે ઝૂલતા હોય, તમે જો એક સાથે કેટલા બધા એક ઝુંડમાં ઉગેલા છે તો કેવા લાગે. હવે તમે વિચારો કે પવનની કોઈ લહેરકી આવે અને આ બધું જ એક સાથે એક સાઈડ જાય, વળી પાછું બીજી સાઈડ જાય, તો એ કેટલું મનમોહક આપણને લાગે છે. તેની જ સમીપ નાચી રહી હતી એ લહેરો, પણ હરાવી રહ્યો હતો તેને ફૂલોનો આ જમેલો. એક કવિ માટે શું હોઈ શકે એનાથી વધુ અંગત, જ્યારે સાથે હોય આટલી આ મનમોહક સંગત છે ને કવિને. તો તમે જો જે ક્ષણને જીવાડે ને એ કવિ,
જેને પોતાની આસપાસ કશું પણ જોને જુએ અને કંઈક વિચાર આવે અને વિચાર ઉપર એ લખે એને આપણે કવિ કહેતા હોય છે. તમે જો આ ડેફોડિલ્સ જે આપણને આપેલા છે, એટલે જ મેં અહીંયા પિક્ચર મૂક્યું છે. આ જે કંઈ ડેફોડિલ્સ આપણને આપેલા, હવે તમે વિચારો કે આની વચ્ચેથી આપણે જ્યારે પસાર થઈએ અથવા તો ક્યાંક પસાર થતાં થતાં એકાએક આની પર આપણું ધ્યાન થાય જાય તો આપણે ત્યાં ને ત્યાં જ લાંબો સમય સુધી જોઈ રહેવાનું છે. અને એટલે જ એને જો કીધું છે આમાં, એક કવિ માટે શું હોઈ શકે આનાથી વધુ અંગત, જ્યારે સાથ હોય આટલી આ મનમોહક સંગત. એટલે કે કોણ? ડેફો ડીલ્સ ની સંગતની વાત એણે અહીં કરેલી છે. પુષ્પોમાં રહેલી સુગંધને એને સંવેદના બનાવી પોતાના શબ્દો દ્વારા રજૂ કરી છે. મેં જોયું ને જોતો જ રહ્યો, કર્યા ના કોઈ વિચારો, કેટલા સમય સુધી હું ઊભો રહ્યો હોઈશ મને નહીં ખબર હોય, કારણ કે આ ક્ષણ જીવનમાં મારી મારા જીવનમાં ખૂબ બધી સમૃદ્ધિ લાવ્યો. આ ડેફોડિલ્સનો જે કાંઈ નજારો છે તે જે આપણે જોઈ રહ્યા છીએ પ્રતીકાત્મક રૂપે ખૂબ સુંદર રીતે. આજે પણ હજુ પથારી પર આડો પડું છું. ફોર ઓફન વેન ઓન માય કોચ આઈ લીવ ઇન વેકન્ટ ઓર ઇન પેન્સિવ મૂડ ધે ફ્લેશ અપોન દેટ ઇનવર્ડ આઈ વિચ ઇઝ ધ બ્લિસ ઓફ સોલિટ્યુડ એન્ડ ધેન માય હાર્ટ વિથ પ્લેઝર ફિલ્સ એન્ડ ડાન્સીસ વિથ ધ ડેફો ડેલ્સ. આવી ગયું આપણું કવિતાનું નામ, આપણી કવિતાનું નામ. આજે પણ હું પથારી પર આડો પડું છું, ક્યારેક દુઃખી કદી મનથી ખિન્ન જાઉં છું, ઉદાસ થઈ જાઉં છું, એકલો થઈ જાઉં છું. મારા મનની આંખોમાં એ ચમકવા લાગે છે અને એ એકલતાના આશીર્વાદ જેવા લાગે છે. મારું હૃદય અત્યંત ખુશીઓથી ભરાઈ જાય છે, તે ડેફોડિલ સાથે નૃત્યમાં પણ જોડાઈ જાય છે. હવે સામે નથી પણ છતાંય એની અનુભૂતિ મને વારંવાર થયા કરે છે અને ત્યારે મારું હૃદય અત્યંત ખુશીઓથી ભરાઈ જાય છે. વળી પાછું એ જ નૃત્ય ડેફોડિલનું મને યાદ આવે છે ને, હું ગમે એટલો ઉદાસ હોઉં, હતાશ હોઉં, એકલો હોઉં, પથારીમાં આડો પડ્યો હોય તો મારી સ્મૃતિઓમાં મારા વિચારોમાં એ ફૂલો આવતા રહે છે, મને જગાડતા રહે છે. જાણે મારી સાથે નૃત્ય કરતા હોય એવું મને લાગે છે. ડેફોડિલ કુદરત સાથેની ફિલોસોફીની વાત એમણે અહીંયા સુંદર રીતે રજૂ કરી છે. અમે નવી ધારા લાવનાર કવિ છે ઇંગ્લિશ લિટરેચરમાં, અને એટલે જ કદાચ આટલી સુંદર રીતે તેને પોતાની સંવેદનાઓ અહીંયા રજૂ કરેલી છે. વાત યાદ રાખો, તેઓ હંમેશા તેમના રસ્તે ચાલનારા સાહિત્યકારો વિચારો અને વિચારસરણીને બદલે સામાન્ય માણસ અને લાગણીઓને વધુ મહત્ત્વ આપનાર આ વ્યક્તિ છે હતા. આમ તો જોઈએ કે કવિઓ, લેખકો, સાહિત્યકારો કદી મરતા નથી. શબ્દો રૂપે, વિચારો રૂપે, લાગણીઓ રૂપે, સંવેદનાઓ રૂપે તે મિત્રો હંમેશા આપણી સાથે રહે છે. જેમ ડેફોડિલ્સ વર્ડ્સવર્થની સાથે રહ્યા હતા એમ વર્ડ્સવર્થ આવું સુંદર કવિતા લખી અને હંમેશા આપણી સાથે રહે. ઓલવેઝ જોને કેવું સરસ છેલ્લે લખ્યું છે, આજે પણ હજુ પથારી પર આડો પડું છું, ક્યારેક દુઃખી કદી મનથી ખિન્ન થઈ જાઉં છું, મારા મનની આંખોમાં એ ચમકવા લાગે છે. એ એટલે કોણ? ડેફોડિલ્સ. અને એકલતાના આશીર્વાદ જેવા લાગે છે, મારું હૃદય ખુશીઓથી ભરાઈ જાય છે, તે ડેફોડિલ સાથે નૃત્યમાં એ પણ જોડાઈ જાય છે. જેમ કોઈ પ્રેમી પોતાની પ્રેમિકાને એકાંતમાં યાદ કરતો હોય અને ખુશ થતો હોય, એમ અહીં ડેફોડિલને યાદ કરી અને વિલિયમ વર્ડ્સવર્થ ખુશ થાય છે. અને એટલે જ આપણે જોયું કે એમના લખાણમાં આપણને હંમેશા લાગણીને મહત્ત્વ, એમની અહીંયા લાગણી પ્રગટ થઈ છે કોના પ્રત્યેની? ડેફોડિલ્સ પ્રત્યેની.
એના પ્રત્યે. કોઈ વૃક્ષ, કોઈ છોડ, કોઈ ફૂલ આપણને ખૂબ ગમતું હોય તો એને પૂરેપૂરી પ્રેમથી આપણે એને ઉછેરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ જો ઉછેરાતું રહેશે તો આપણી અંદર ઉગતું પણ રહેશે, જેમ છેલ્લા પેરેગ્રાફમાં કવિની અંદર એ ઉગે છે એ રીતે. જ્યાં જાય ત્યાં એકલા હોય ત્યાર આપણને જેમ આપણા કોઈ સ્વજનની, પ્રિયજનની, મિત્રની યાદ આવે એમ તેમને ડેફોડિલ્સની યાદ આવે છે. તેમનું મૃત્યુ 1850માં થયું હતું. આટલી સુંદર કવિતા શિખા, આઈ હોપ કે હવે તમે પણ કુદરત તરફ વળશો અને આવો ક્યાંય પુષ્પ ક્યાંય પણ જોવા મળે તો એને તોડી ન લેતા, એને ઉગવા દેજો, એને વિકસવા દેજો, કે જેથી એ પણ પોતાનું જીવન સુંદર રીતે જીવી શકે, ઉગી શકે અને આથમી પણ શકે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે છેલ્લો યુનિટ જોશું, પેટ્રોઇઝમ એટલે કે રાષ્ટ્ર ભક્તિ, તમારા માટે એકદમ નવો વિષય છે. ટિલ ધેન ગુડ બાય, હેવ અ નાઇસ ડે.